નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક તરફ ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ આગામી સમયમાં યોજાનારી 2024ની લોકસભાની ચૂંટણીના પડકારો ઉપાડવા માટે વ્યસ્ત છે, પરંતુ ત્યાં જ બીજી તરફ ગુજરાતના ભાજપના સંગઠનમાં એક બાદ એક પત્રિકા કાંડ બહાર આવી રહ્યા છે. અને અગાઉના પત્રિકા કાંડમાં શું શું તાઇફા થયા હતા તે તો આપણે સૌ કોઈ જાણીએ જ છે, પરંતુ હવે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પત્રિકા કાંડની વિગતો સામે આવી રહી છે. જી હા, ખબરો એવી સામે આવી છે કે સુરત બાદ હવે ભાવનગરના સાંસદ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ થઈ રહી છે. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ અને તેમના પતિ ધીરુભાઈ શિયાળ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ થઈ રહી છે, જેમાં ખબરો મુજબ એવી જાણકારી મળી રહી છે કે ભાજપના સાંસદ અને તેમના પતિ સામે પીએમને સંબોધીને લખાયેલા 3 પાનાની પત્રિકામાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે સાંસદની ગ્રાન્ટમાંથી 15-20% કમિશન લેવાયું છે. તો આની સાથે જ ગંભીર આરોપ આ પત્રમાં એવો પણ લગાવવામાં આવ્યો છે કે સિહોર તાલુકામાં આવેલા GIDC માં 70 વીઘા જમીન બેંકમાંથી સેટિંગ કરીને ખરીદી છે. આ સાથે જ 8-9 કિલો સોનું પણ ખરીદ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને ભાવનગરના સાંસદ અને તેમના પતિ વિરુદ્ધ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે આમાં સૌથી ગંભીર બાબત પણ આ પત્રમાં લખવામાં આવી છે કે રાજસ્થાન પ્રદેશના સંગઠનના પ્રભારી તરીકે જવાબદારી ભાવનગરના સાંસદ ભારતીબેનને સોંપવામાં આવી હતી. તે સમયે પણ તેમને વિધાનસભાની ટિકિટ માટે પૈસા લઈને સેટિંગ કર્યું હતું. કુલ 10 મુદ્દાઓ આ પત્રમાં લખવામાં આવ્યા છે. તો આની સાથે જ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ સવાલોના ઘેરામાં આવ્યા છે. તમે જણાવી દઈએ કે ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા સાંસદ ભારતીબેન શિયાળે એવું જાણકારી આપી હતી કે મને કશું જ ખબર નથી, કારણ કે અમારા સુધી હજુ આવી કોઈ પત્રિકા આવી નથી. સ્વાભાવિક છે કે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિરોધ પક્ષો પાસે બીજા કોઈ એજન્ડા ન હોવાથી આવી હીન પ્રવૃત્તિ કરી રહ્યું છે. તો તેમના પતિ ડોક્ટર ધીરુભાઈ શિયાળે સમગ્ર મામલે જરૂર પડે પોલીસ તપાસ કરાવશે તેવી પણ વાત કરી હતી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.